बात करिए वलसाड जी के जहां सुगर फेक्टरी नजीक आगनी घटना बनी हो मणिबा कॉम्प्लेक्स में केमिकल में मुकायेली दुकान में आग लागी हती। दुकान में कोना द्वारा केमिकल मुकायु ते अंगे तपास हाल शुरू कराई रही है। दुकान में ब्लास्ट बाद आग लागी होवानी घटना सामे आवी। आग लागता बाजू की दुकान में बेसेला लोग पण आग की चपेट में आवी गया। चार लोग गंभीर रीते घायल थया छे तो एक व्यक्ति बड़ियरे खाक थई गयो छे। दुकान संचालक आग में बड़ियरे खाक हो जेमां आग में तमाम दुकानों वाहनों पण बळी गया। चार फायर की टीम घटनास्थले पहुंची आग पर काबू मेळवानो प्रयास शुरू कर्यो होय त्यारे घटनाने जाण थता पोलीस पण घटनास्थले पहुंची हती। दुकान में कोना द्वारा केमिकल मुकायु ते अहीं एक सवाल उभो थई रह्यो छे ने तेज दिशामां हवे पोलीस पण तपास करी रही छे कारण के आ केमिकल मुकायु ने त्यारबाद आ घटना बनी होय। आगनी घटना बनी केमिकल कोना द्वारा मुकवामां आव्यु कया कारणोसर मुकायु अने क्यारे मुकायु ते अहीं एक सवाल पोलीस ते दिशामां हवे तपास हाथ धरी। आज मुद्दे વધુ વિગત સાથે સંવાદદાતા હેરતસિંહ જોડાઈ ચૂક્યા છે। તો જે આ માહિતી હાલ સામે આવી રહી હોય વલસાડમાં આગની ઘટના બની અને કેમિકલ મુકાયું જે એક પ્રાથમિક અનુમાન કે તેના કારણે આગની ઘટના લાગી શું છે વધુ વિગત? જી ચોક્કસ થી ગઈકાલની આ ઘટના છે વલસાડના સુગર ફેક્ટરી નજીક આ ઘટના બની હતી। સુગર ફેક્ટરી નજીક આવેલ જે મણીબા કોમ્પ્લેક્સ છે કોમ્પ્લેક્સના અંદર આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગતાની સાથે જ કોમ્પ્લેક્સના અંદર આવેલી 12 જેટલી દુકાનો જે છે એ આગની ચપેટમાં આવી ગઈ હતી। कॉम्प्लेक्स नी जे दुकान छे दुकानना अंदर शॉर्ट सर्किट थवा होवानो हाल अनुमान लगावामां आवी रह्यो छे। आग लागताज कॉम्प्लेक्स नी जे 12 जेटली दुकानो छे आगनी चपेटमां आवताज आग जे छे जोतजोतमां विकराळ स्वरूप धारण कर्युं हतुं। तो साथे ज कॉम्प्लेक्समां आवेला मेडिकल नी जे दुकान छे दुकानना अंदर पण ब्लास्ट थयो हतो। जे दवाओ छे दवाओना आधारे केमिकलना आधारे आ जे ब्लास्ट थयो छे तेवुं हाल कहेवामां आवी रह्युं छे। परंतु जे कॉम्प्लेक्स छे आग लागवाथी अफरातफरीनो माहोल सर्जायो हतो। तो साथे चार जेटला लोको छे એ ચાર જેટલા લોકો પણ આગની ચપેટના અંદર આવ્યા હતા। તો આ જે આગ છે આગના અંદર ચાર લોકો ઘાયલ થયા છે। ઘાયલ લોકોને ચારે ચારને વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે અને તેઓની સારવાર ચાલી રહી છે। પરંતુ જે આગ લાગવાની જે ઘટના છે એના અંદર મેડિકલના અંદર જે યુવક ફસાયો હતો એ યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે અને તે અંદર રહી જતા આગની ચપેટમાં આવી જતા તેનું મોત નીપજ્યું છે। તો કોમ્પ્લેક્સની જે દુકાનો છે શટરો બંધ હતા તો બંધ શટરના અંદર જે સામાન હતો એ સામાન પણ બળીને ખાક થઈ ચૂક્યો છે। તો વલસાડ નગરપાલિકા ની જે ટીમ છે એની બે જેટલી ગાડીઓ નગરપાલિકાની સ્થળ પર પહોંચી હતી ફાયરની ગાડીઓ અને તેઓએ પાણીનો મારો ચલાવ્યો હતો। પરંતુ આગ જે છે આગ વધુ વિકરાળ સાબિત થતા અતુલ કંપનીની જે ફાયરની ટીમ છે ફાયરની ટીમને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી અને તેના દ્વારા પણ પાણીનો માર્ગ ચલાવ્યો હતો। પરંતુ છ જેટલી ફાયરની ગાડીઓ જે છે છ જેટલી ફાયરની ગાડીઓએ પાણીના ઉપર મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો। ત્યારે આ જે ઘટના છે આગની ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને થતા વલસાડ રૂરલ પોલીસની ટીમ જે છે ઘટના સ્થળે પહોંચી આજે સમગ્ર ઘટના છે ઘટનાના અંદર વધુ તપાસ વલસાડ પોલીસે હાથ ધરી છે। જી જે હાલમાં જે સાબિતી આવી રહી હોય સામે કે જે માહિતી સામે આવતી હોય કે કોઈ કેમિકલ મુકાયું હતું અને જેના કારણે આગ લાગી હતી તો તે વિશે કોઈ જાણકારી કે કેવા પ્રકારનું કેમિકલ હતું કોણે મૂક્યું હતું ને કયા કારણોસર હતું જેના કારણે આગ લાગી? જે ચોક્કસ છે આજે એક તમને કહી જણાવું કે વલસાડના અંદર જે આ કોમ્પ્લેક્સ છે કોમ્પ્લેક્સના અંદર કોમ્પ્લેક્સ જે છે કોમ્પ્લેક્સના અંદર જે ગોડાઉન છે ગોડાઉનના અંદર આગના આજે આગ લાગી છે। કોમ્પ્લેક્સના અંદર આગ લાગવાના અંદર 12 જેટલી દુકાનો જે છે એ ચપેટમાં આવી હતી। એમાંથી એક દુકાનના અંદર જે કેમિકલના ડબ્બાઓ મૂકવામાં આવ્યા હતા તેવું હાલ તો જણાવા મળી રહ્યું છે અને કેમિકલના ડબ્બાઓના લીધે જે છે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગ વધી હતી અને જેને લઈને આજે ચાર લોકો છે ચાર લોકો દાજ્યા છે અને એમાંથી એકનું મોત છે। જીરત આભાર સમગ્ર વિગત આપવા બદલ। જે પ્રકારે હાલ માહિતી સામે આવી દુકાન સંચાલક પણ આગમાં બળી અને જેણે પોતાનો જીવ ગુમાવ્યો છે આગમાં તમામ દુકાનોના વાહનો પણ બળી ગયા। સુગર ફેક્ટરીની બાજુમાં 4 વાગે આગનો કોલ મળેલો હતો અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી હતી। કોલ મળતા તરત ફાયર ટીમ આવી ગઈ જ્યાં આપણે વલસાડ નગરપાલિકાની બે ફાયરની ટીમ પારડીની અને અતુલ બધી ફાયરની ટીમ પહોંચી ગઈ હતી ટાઈમે અને આગ ઉપર કાબુ મેળવો ચાર લોકો ઘાયલ છે અને એકનું મૃત્યુ થયેલું છે શોર્ટ સર્કિટના કારણે 2 થી 3 કલાક લાગી બધી દુકાનો આગ હતી। અમે છે ને અમારી શોપમાં બેઠા હતા અમે હું ને મારા ફ્રેન્ડ્સ લોકો તો એક્ઝેક્ટ સામેની દુકાનના બાજુમાં આગ લાગી તો અમારા થોડાક ફ્રેન્ડ એમાંથી આગ લાગી તો નીકળી ગયા પણ આગ વધારે થવાના કારણે છે ને અમે 2-3 જણા અમે રહી ગયા અને પછી આગ થોડોક ઓછા થયાના સંજોગોમાં અમે નીકળવાનો પ્રયાસ કર્યો એ પહેલાં અમારો આ હાલત થઈ ગઈ અને પછી જતાં જતાં થોડાક પડી ગયા અને પછી હોસ્પિટલમાં માટે એક પ્રાઇવેટ કાર લઈને હોસ્પિટલ આવી ગયા અમે આ એક અમારી એક પડોતના હારું અમે અહીંયા મિટિંગ હતી
कन्हैयाभाई ने एक दुकान से थे, कन्हैयाभाई नाम की दुकान से, एम मीटिंग चलती थी अमारी। मीटिंग में अमारी मीटिंग पटी गई, पछी अमे आम चा बा पी ने हमें निकलवानी तैयारी, एटलामा बाजू में गोडाउन में आग लगी, ए ब्लास्ट थयो। ब्लास्ट थयो एटले एटली जोर में धड़ाको थयो, धूम मडीने थयो। एटले कन्हैयाभाई कीधुं के आग आ गोडाउन में केमिकल से, भागो तमे, भागो। एमां अमे भागवामां अमे चार जणा निकळीने निकळी गया, अमारा ત્રણ માણસ અંદર રહી ગયા, તે જરાક દાજી ગયા। ઓર બીજું એક બાજુમાં મેડિકલ હતું, એ મેડિકલવાળા ભાઈથી નીકળાવેલું નથી, એ જરાક તપાસ કરવાની છે।